अहमदाबाद वडोदरानी भी अलग अलग तस्वीरों ने कि जेनाथी आखरे स्पष्ट थे रहू छे कि शू छे वडोदरानी हालनी स्थिति आपने तमाम तस्वीरों बतावानो प्रयत्न करीशुं कि जेमां क्यां कई स्थळे शू जानकारी ते प्राप्त करी छे। प्रथम तस्वीर में एक तांडव ने आपने बतावी रह्या छे कि ज्यां वडोदरा शहर में 20 इंच वरसादथी जनजीवन खोरवाई गयुं छे अने ठेर ठेर पाणी ज पाणी भराई गया छे। आ प्रथम वडोदरानी तस्वीर आपने बतावी रह्या छे। ઉલ્લેખનીય છે કે ગઈકાલે 20 ઇંચ વરસાદ ખાબક્યો અને તેના જ કારણે લોકોનું અત્યારે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે, જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। બીજી તસવીરમાં એક તાંડવને આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ। વડોદરાનો આ સમા વિસ્તાર છે કે જ્યાં કેળ સમા પાણી ભરાઈ ગયા છે, વાહનો પણ ડૂબી જવાની ઘટનાઓ સામે આવી રહી છે। તસવીરે જ વાતની અત્યારે સાબિતી આપી રહી છે। સમા વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે, તો જે કાર પાર્ક કરેલી દેખાઈ રહી છે તેના પણ પૈડા અત્યારે ડૂબી ગયા છે। આ તમામ પાણીમાંથી અત્યારે પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। સમા વિસ્તારમાં અત્યારે પાણી ભરાઈ ગયા હોવાની જાણકારી। ત્રીજી તસવીર, અનરાધાર વરસાદથી રાહદારીઓ પરેશાન થઈ ગયા છે, જે તમામ લોકો છે તેઓ આખરે માનુ સાંકળ રચીને આગળ વધી રહ્યા છે, કારણ કે અનરાધાર વરસાદ છે અને તેના કારણે જે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે તે ખૂબ મોટા પ્રમાણમાં છે। સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા પણ આ તમામ લોકોની રાહત અને બચાવ કાર્ય અત્યારે કરવામાં આવી રહ્યું છે કે જેથી તેઓ તેમના નિયત સ્થાને સમયસર પહોંચી શકે। પરંતુ આ પાણી ખૂબ મોટા પ્રમાણમાં ભરાયું હોવાથી, વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં જોડાયું હોવાથી લોકો અત્યારે પરેશાન થઈ ઉઠ્યા છે। તસવીર ત્રીજી આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં રાહદારીઓ પરેશાન થઈ ચૂક્યા છે। વડોદરાની આ અલગ અલગ તસવીર અને વડોદરાની આ તમામ તસવીરોથી સામે આવતી એકમાત્ર હકીકત મેઘતાંડવ। ચોથી તસવીર કે જ્યાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે, વડોદરાના ફતેગંજ વિસ્તારની આ તસવીર છે કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેથી લોકોની ઘર વખરીને તો નુકસાન પહોંચ્યું છે પરંતુ લોકો પણ પરેશાન અત્યારે સંપૂર્ણપણે દેખાઈ રહ્યા છે। આ ફતેગંજ વિસ્તારમાં પણ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે, જે તમામ લોકો છે જે બિલ્ડિંગ્સ ત્યાં આવેલી છે તેના પણ લગભગ પહેલા માળે આ પાણી પહોંચી ગયા છે। ગ્રાઉન્ડ ફ્લોરમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે કે જેથી લોકો અત્યારે પરેશાન થઈ ઉઠ્યા છે। અન્ય તસવીર જો આપને બતાવીએ, એક 1.5 માસના બાળકનો આખરે જીવ બચાવવામાં આવ્યો। આ મેઘતાંડવની સૌથી હૃદયદ્રાવક તસવીર છે, જ્યાં લોકોના કમરસમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં 1.5 માસના બાળકને જીવ બચાવવામાં આવ્યો। કંઈક આ રીતે માથામાં ટોપલું મૂકીને આ બાળકને જીવ બચાવવામાં આવ્યો છે। આ પૂરની સૌથી હૃદયદ્રાવક તસવીર વડોદરાથી જે સામે આવી રહી છે તે આપને બતાવી રહ્યા છીએ। 1.5 માસના આ બાળકનો જીવ બચાવાયો છે તેવી વિગત છે। અન્ય તસવીર બતાવીએ, દેવપુરા વિસ્તારની આ તસવીર છે કે જ્યાં તમે જોઈ શકો છો કે લોકોના કમરથી પણ ઉપર સુધી અત્યારે પાણી પહોંચી ગયા છે, તો કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાય થયા હોય તેવું પણ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યું છે। લોકોના ઘરોમાં સ્પષ્ટપણે પાણી પહોંચી ગયા છે, જે નાના બાળકો છે તેઓને અત્યારે ઊંચકીને બીજા સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે, અને લોકો જે તમે જોઈ શકો છો તેઓના પણ કમર સુધી પાણી અત્યારે પહોંચી ચૂક્યા છે। આ તમામ સ્થળો પર પાણી ભરાતા સલામત સ્થળે લોકોને ખસેડવામાં આવ્યા। અન્ય તસવીર દેવપુરા વિસ્તારની આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં અપોલ પશુ આખરે લાચાર જોવા મળ્યા। આ તમામ જે વરસાદી વાતાવરણ સામે આવી રહ્યું છે તેમાં પશુઓ હેરાન પરેશાન થતા અત્યારે દેખાઈ રહ્યા છે, તો બીજી તરફ કેટલાક સ્થળો પર અત્યારે સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે જાણે શહેરમાંથી પાણી પ્રવેશી રહ્યું છે, અને વિશ્વામિત્રી નદી શહેરમાં અત્યારે પહોંચી ગઈ છે। જે પરિસ્થિતિ અત્યારે પેદા થઈ છે તેમાં બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વિશ્વામિત્રી નદીનું પાણી વડોદરા શહેરમાં સર્વત્ર ફરી વળ્યું છે, જેના કારણે અત્યારે લોકો આખરે પરેશાન થઈ રહ્યા છે। વિશ્વામિત્રી નદીમાં પણ ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં નવા નીર આવ્યા છે। બીજી તરફ તમે જે તસવીર જોઈ રહ્યા છો તે પણ વિશ્વામિત્રી નદી અને આજમાની આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં આજમા ડેમમાં પણ આખરે ભારે નવા નીરની આવક થઈ અને તેના જ કારણે તેના દરવાજો ખોલવાની પણ ફરજ પડી હતી। વડોદરા શહેરની આ તસવીર છે કે જ્યાં તમે જોઈ શકો છો કે આજવા ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો હતો। આજવા ડેમનો દરવાજો ખોલાવો, વિશ્વામિત્રી નદીમાં પણ આખરે પૂર જેવી પરિસ્થિતિ પેદા થઈ કે જેનું પાણી શહેરમાં ઘૂસી ગયું હતું। આ વડોદરાની મેઘતાંડવની તસવીર છે।
ફરી વખત આપને એ જ બતાવવાનો પ્રયત્ન કરીશું કે આખરે જે તમામ સ્થાનિક જળસ્ત્રોત છે તે ભરાઈ ગયા છે અને તે આખરે છલકાઈને શહેરમાં આવી પહોંચ્યા છે, જેનાથી લોકો અત્યારે પરેશાન થઈ ઉઠ્યા છે. વડોદરાના તમામ વિસ્તારો એવા છે કે જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વડોદરાની 10મી તસવીર પાદરાની આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ન માત્ર શહેર પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ. પાદરા વિસ્તારમાં અત્યારે ભરપૂર પાણી ભરાઈ ગયા હોવાની તસવીર છે. પાદરાની જાણકારી આપને આપી દઈએ કે ન માત્ર શહેર પરંતુ આસપાસના અન્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે, જ્યાં લોકોને આખરે દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જે આ તસવીર અત્યારે સાબિતી આપી રહી છે. તો કેટલાક જે પશુઓ છે તેઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે અને આ તમામ લોકોનું સ્થળાંતર પણ આખરે કરવાની ફરજ પડી હતી. મોટા પ્રમાણમાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને પણ પરેશાની થઈ ઉઠી હતી. રાહદારીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા હતા. મેઘતાંડવની આ 10મી તસવીર પાદરાની આપની ટીવી સ્ક્રીન પર છે કે જ્યાં તમામ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વધુ એક તસવીર આપણે બતાવીએ, ચાણક્યપુરી વિસ્તારની આ તસવીર છે કે જ્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. એક તરફ મેઘરાજાના આગમનની ખુશી છે, પરંતુ આ પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક લોકોના વાહન ખોડખાઈ જવાની ઘટનાઓ સામે આવી, તો ક્યાંક લોકોને પોતાના નિયત સ્થળે પહોંચવામાં વિલંબ થયો. આ તમામ તસવીરોથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે લોકોની જે સોસાયટી છે, જે ઘરો છે, ત્યાં પાણી અંદર ઘૂસી ગયા છે. જે વાહનો બહાર પાર્ક કરેલા હતા તે વાહનો પણ અત્યારે ખોડખાઈ ગયા હોવાની વિગતો મળી રહી છે. તમામ લોકો અત્યારે આ કમર સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે અને આ તમામની વચ્ચે વાહન ચાલકોનું પણ વાહન ચલાવવું અત્યારે દુષ્કર બન્યું છે. કેટલાક સ્થળો પર તો વાહનો વચ્ચે જ અટવાઈ ગયા હતા. સાજબાગ વડોદરાના વિસ્તારની તસવીર કે જ્યાં પ્રાણી સંગ્રહાલય પાણી પાણી થઈ ગયું છે. આ સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયની તસવીર આપણી ટીવી સ્ક્રીન પર છે કે જ્યાં પણ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે. અને એક વાત આ તમામ તસવીરો પરથી સામે આવી રહી છે કે વિસ્તાર કોઈ પણ હોય, સ્થિતિ એક જ પ્રકારની જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી અત્યારે દેખાઈ રહ્યું છે, પછી તે પ્રાણી સંગ્રહાલય હોય કે પછી શહેરનો પોશ એરિયા. આ તમામ સ્થળો પર અત્યારે મેઘ તાંડવ દેખાઈ રહ્યું છે, જળબંબાકારની સ્થિતિ દેખાઈ રહી છે. આ પ્રાણી સંગ્રહાલયમાં પણ અત્યારે પાણી પહોંચી ગયા છે અને માત્ર જ પાણી તમે અત્યારે જોઈ શકો છો. વડોદરાના સયાજીબાગ વિસ્તારની આ તસવીર આપણી ટીવી સમક્ષ હતી. આપણે બતાવી દઈએ કે હરણ પણ ફસાઈ ગયા હતા. આ પ્રાણી સંગ્રહાલયની અંદરની જે તસવીરો છે તે આપણી નજર સમક્ષ છે કે જ્યાં હરણ પણ ફસાઈ ગયા હોવાની વિગતો પણ સામે આવી હતી. અને તસવીરો પરથી પણ દેખાઈ રહ્યું છે કે આ તમામ હરણ જે અત્યારે તમે જોઈ શકા છો તેની આસપાસ માત્ર પાણી જ પાણી છે અને તમામ અત્યારે આ ભરપૂર આસપાસ પાણીની વચ્ચે ફસાઈ ગયા છે. વડોદરામાં ભારે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે હરણ પણ પ્રાણી સંગ્રહાલયમાં ફસાઈ ગયા હતા. ઠેર ઠેર પાણી જ ભરાઈ ગયા હતા. તળાવ જેવું એક પરિસ્થિતિનું નિર્માણ ત્યાં થયું હતું. જો કે આ તમામની વચ્ચે એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગઈકાલથી સતત અત્યાર સુધી બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતરિત કરાઈ રહ્યા છે. લોકોને સલામત સ્થળે અત્યારે આશરો આપવામાં આવી રહ્યો છે. કેટલાક નાના બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ આ તમામને અત્યારે સુરક્ષિત સ્થળે ખસેડાઈ રહ્યા છે કે જે વિસ્તારમાં અત્યારે ભારે પાણીના કારણે લોકો પરેશાન થઈ ઉઠ્યા હોય. જેમના ઘરમાં પાણી ઘૂસી ગયા છે તેઓને પણ અત્યારે સલામત સ્થળે પહોંચાડવાની કોશિશ કરાઈ રહી છે. હજુ પણ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે ઉપસ્થિત છે અને તમામ લોકો સુધી પહોંચવાની કોશિશ કરાઈ રહી છે. કરજણ ગામની આ તસવીર છે કે જ્યાં ગામમાં પાણી ઘૂસી ગયા છે. એક તરફ જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થયો છે ત્યારે કેટલાક લોકો તેનો આનંદ લેતા જોવા મળ્યા, પરંતુ લોકોને બચાવવાની અત્યારે પ્રાથમિકતા દેખાય કે જેઓના ઘર સુધા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
એ તમામ લોકોને અત્યારે સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કારણ કે એક તરફ વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે, આજવા ડેમનો દરવાજો ખોલાવ છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હોય, તેથી જ આ તમામ વિસ્તારના જે લોકો છે તેઓને સુરક્ષિત ખસેડવાની કોશિશ સ્થાનિક તંત્ર અત્યારે કરી રહ્યું છે. વડોદરાની આ મેઘતાંડવ દરમિયાનની કરજણની તસવીર આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં જે કાચા મકાન